ગુજરાતમાં ચૂંટણીની સીઝન પૂરી થઈ ચૂકી છે, પરંતુ કોરોનાની નવી સીઝન શરૂ થઈ હોય એવું લાગી રહ્યું છે. દેશના અનેક ભાગોની સાથે સાથે ગુજરાતમાં પણ કોરોના વાયરસના કેસોમાં નવો ઉછાળો આવ્યો છે. મેટ્રો શહેરમાં કોરોનાનો નવો પીક શરૂ થયો છે, જો કે સુરત માટે ચિંતાની સ્થિતિ વધારે છે. કોરોના કેસોની વધતી સંખ્યાને જોતા સુરત મ્યુનિસિપલ કોર્પોરેશને રવિવારે બીચ, મોલ્સ, ડિપાર્ટમેન્ટલ સ્ટોર્સ બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. સુરતમાં રાંદેર અને અઠવા વિસ્તારમાં કોરોના કેસોની સંખ્યામાં મોટો ઉછાળો આવ્યો છે. ઇન્ડિયન એક્સપ્રેસના રિપોર્ટ અનુસાર છેલ્લા કેટલાક દિવસથી સુરતમાં પ્રતિદિન સરેરાશ 100 જેટલા નવા કેસો સામે આવી રહ્યા છે. રાજ્યનું સૌથી વધુ વસ્તી ધરાવતું સુરત 8 મ્યુનિસિપલ ઝોનમાં વિભાજિત છે. સોમવારે અહીંયા વધુ 90 કેસો સામે આવ્યા છે, જેમાંથી 27 કેસ અઠવામાં આવ્યા છે. રવિવારે સુરતમાં 125 કેસો નોંધાયા હતા. સુરત માટે ચિંતાની સ્થિતિ એટલા માટે પણ છે કારણ કે અહીં સ્કૂલ કોલેજના વિદ્યાર્થીઓમાં 45 કેસો સામે આવ્યા છે. ટાઈમ્સ ઓફ ઇન્ડિયાના એક અહેવાલ અનુસાર સુરત મ્યુનિસિપલ કોર્પોરેશને સ્કૂલમાં કરાવેલા કોરોના ટેસ્ટના આંકડા પણ ચોંકાવનારા છે. સુરતમાં વધુ કેટલાક વિદ્યાર્થી કોરોના પોઝિટિવ હોવાનું સામે આવ્યું છે. સોમવારે જિલ્લાની 40 જેટલી સ્કૂલોમાં 2300 જેટલા ટેસ્ટ કરવામાં આવ્યા હતા. સુરતમાં અત્યાર સુધીમાં કેટલાક શિક્ષકો સાથે કુલ 45 વિદ્યાર્થીઓ પોઝિટિવ આવ્યા છે. દરમિયાન રિપોર્ટ એવા પણ છે કે સુરતમાં 3 દર્દીઓમાં કોરોનાનો યુકે સ્ટ્રેન મળી આવ્યો છે, જો કે આ દર્દીઓની કોઈ વિદેશી પ્રવાસની હિસ્ટ્રી નહોતી. સુરતના ડેપ્યુટી કમિશનર ડોક્ટર આશીષ નાઈકે એક નિવેદનમાં કહ્યું છે કે અઠવા ઝોનમાંથી મોટી સંખ્યામાં કેસો સામે આવ્યા છે. અમે જાહેર સ્થળોએ જ્યાં લોકોની ભીડ એકઠી થાય છે એવા વિસ્તારોમાં અમારી ટીમ મોકલીશું અને પ્રશાસનને અપીલ કરીશું કે મોલ અને ડિપાર્ટમેન્ટલ સ્ટોર્સ બંધ રહે. વધુમાં તેમણે કહ્યું કે આ મુદ્દે અમે કોઈ નોટિફિકેશન બહાર નથી પાડી, પરંતુ અપીલ કરી છે, જે માટે તેઓ રાજી થયા છે. અમે પોલીસ સાથે પણ વાત કરી છે અને ડુમસ તેમજ અન્ય બીચ પર લોકોને જતા રોકવા કહ્યું છે. અઠવા વિસ્તારમાં મોટી સંખ્યામાં ડિપાર્ટમેન્ટલ સ્ટોર્સ, મોલ, બાગ બગીચા અને ખાણીપીણી બજારો આવેલી છે, જ્યાં રજાના દિવસોમાં સૌથી વધારે ભીડ ઉમટે છે. રસ્તાની બાજુએ આવેલા ખાણીપીણી બજારો પણ રવિવારના રોજ હવે બંધ રહેશે. સુરતમાં અન્ય રાજ્યોમાંથી આવેલા 18 મુસાફરો પણ પોઝિટિવ આવ્યા છે, જેઓ રાજસ્થાન, મહારાષ્ટ્ર, ગોવા અને રામેશ્વરમમાંથી આવ્યા હતા. સુરતમાં કોરોના કેસોની સંખ્યામાં વધારો થતાની સાથે જ શહેરની હોસ્પિટલોમાં પણ દર્દીઓની સંખ્યા વધી રહી છે. એસએમસીના જણાવ્યા અનુસાર જિલ્લામાં હજુ સુધીમાં અંદાજે 1.14 લાખ લોકોને કોરોનાની રસી અપાઈ ચૂકી છે.